વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આપણે આગળના લેક્ચરમાં નાણું ચલણી નોટો અને સિક્કાઓ એ વિશે આપણે વિગતવાર શીખી ગયા તો આજે આપણે ધોરણ એક વિષય ગણિત એકમ નંબર તેર કેટલા એનો આપણે વિગતવાર અભ્યાસ કરશું બાલમિત્રો અહીંયા તમે જોઈ શકો છો એકમ નંબર તેર કેટલા લાકડીઓની સંખ્યા ગણો તો ઉપર પહેલાં આપણે લાકડીની સંખ્યા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ કેટલી લાકડી છે છ તો આપણે ચોરસમાં છ લાકડી એમ લખશું નીચે નીચે લાકડી આપી છે એને આપણે ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કેટલી લાકડી થઈ આઠ તો આપણે સામે આપેલું ચોરસ એમાં આઠડે આઠ એમ લખશું બાલમિત્રો લાકડીની સંખ્યા લખો આપણે લાકડીની સંખ્યાની ગણતરી કરવાની છે અને આપેલા ચોરસમાં એ સંખ્યા લખવાની છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ છૂટ્ટી લાકડી આપેલી છે અને એ દસ લાકડીની ભેગી કરી અને બાજુમાં તમે જોઈ શકો છો કે એક જૂથ બનાવેલું છે તો આપણે છૂટી લાકડી કેટલી છે દસ તો આપણે ચોરસની અંદર એકણે મીંડે દસ એમ લખશું અને એ દસ લાકડીને ભેગી કરીને એક જૂથ બનાવ્યું છે હવે નીચે તમે જોઈ શકો છો કે દસનું એક જૂથ લાકડીનું છે અને છૂટી લાકડીઓ કેટલી છે એની ગણતરી કરીએ એક બે અને ત્રણ તો દસની અંદર આપણે ત્રણ નાખીએ તો કેટલા થશે તેર તો આપણે ચોરસમાં એકડે ત્રગડે તેર એમ લખશું લાકડીઓની સંખ્યાઓ લખો તો બાલ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા દસ લાકડીનું એક જૂથ છે અને છૂટી લાકડીઓ કેટલી છે એક બે ત્રણ ચાર અને પાંચ દસની અંદર પાંચ નાખીએ તો કેટલા થશે મિત્રો એકડે પાછળે પંદર તો આપણે સામે આપેલા ચોરસમાં એકડે પાછળે પંદર એમ લખશું લાકડીઓની સંખ્યા લખો તો બાલ મિત્રો તમે ઉપર જોઈ શકો છો તો પહેલાં તમે ખાનામાં જુઓ છો તો દસ લાકડીઓનું એક જૂથ આપેલું છે અને બાજુમાં છૂટ્ટી લાકડીઓ છે કેટલી છૂટી લાકડીઓ છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત છૂટી લાકડી કેટલી છે સાત તો દસની અંદર આપણે સાત નાખીએ તો કેટલા થશે એકડી સાતડે સત્તર તો એની એમાં આપેલા ચોરસની અંદર આપણે એકડી સાતડે સત્તર એમ લખશું હવે નીચે તો નીચે પણ તમે જોઈ શકો છો કે દસ લાકડીઓની ભેગી કરેલી એનું એક જૂથ બનાવેલું છે તો દસ લાકડીનું એક જૂથ છે અને બાજુમાં છૂટ્ટી લાકડીઓ છે એ છૂટી લાકડીઓ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો દસની અંદર આપણે છ નાખીએ તો કેટલા થશે એકડે છગડે સોળ તો આપેલા ચોરસમાં આપણે એકડે છગડે સોળ એમ લખશું કેટલા મણકા છે તો બાલ મિત્રો અહીંયા આપણને માળા આપેલી છે તો એક માળાની અંદર કેટલા મણકા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ મણકા આપેલા છે એક માળામાં કેટલા મણકા છે દસ બીજી માળામાં કેટલા છે દસ ત્રીજી માળામાં કેટલા મણકા છે દસ એટલે કે દસ વીસ અને ત્રીસ અને છૂટા મણકા કેટલા છે બાલ મિત્રો એક અને બે તો ત્રીસની અંદર બે નાખીએ તો કેટલા થશે બત્રીસ તો સામે આપેલા ચોરસમાં આપણે ત્રગડે બગડે બત્રીસ એમ લખશું હવે નીચે નીચે કેટલી માળા આપેલી છે ત્રણ તો એક માળાની અંદર કેટલા મણકા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ બીજી માળામાં કેટલા છે દસ ત્રીજી માળામાં કેટલા મણકા છે દસ એટલે કેટલા મણકા થયા ત્રીસ હવે છૂટા મણકા કેટલા છે એ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો ત્રીસની અંદર નવ નાખીએ તો બાલમિત્રો કેટલી સંખ્યા બને ત્રગડે નવડે ઓગણચાળીસ તો સામે આપેલું ચોરસ છે એમાં આપણે ત્રગડે નવડે ઓગણચાળીસ એમ લખશું કેટલા મણકા છે તો બાલમિત્રો આપણે એક માળાની અંદર કેટલા મણકા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો એક માળામાં કેટલા છે દસ મણકા બીજી માળામાં કેટલા છે દસ મણકા ત્રીજી માળામાં કેટલા મણકા છે દસ અને ચોથી માળામાં કેટલા મણકા છે દસ તો ચારેય માળામાં કેટલા મણકા થયા ચોગડે મીંડે ચાલીસ તો ભાઈ છૂટા મણકા કેટલા છે બાલમિત્રો એ ગણીએ એક બે અને ત્રણ ચાલીસની અંદર ત્રણ મણકા નાખીએ તો કેટલી કિંમત થાય ચોગડે ત્રગડે તેતાલીસ તો આપણે ચોગડે ત્રગડે તેતાલીસ એ સંખ્યા બની તો આપણે ચોરસની અંદર ચોગડે ત્રગડે તેતાલીસ એમ લખશું નીચે કેટલી માળા છે એક બે ત્રણ અને ચાર તો એક માળામાં કેટલા મણકા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો એક માળામાં કેટલા મણકા દસ બે માળામાં કેટલા મણકા થાય વીસ ત્રણ માળામાં કેટલા મણકા થશે ત્રીસ ચાર માળામાં કેટલા મણકા થાય ચાલીસ તો છૂટા મણકા કેટલા છે બાલ મિત્રો એ ગણીએ એક બે ત્રણ ચાર અને પાંચ તો ચાલીસની અંદર આપણે પાંચ નાખીએ તો કઈ સંખ્યા બને મિત્રો ચોગડે પાચડે પિસ્તાલીસ તો સામે ચોરસમાં આપણે ચોગડે પાચડે પિસ્તાલીસ એમ લખશું કેટલા મણકા છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી મણકાની માળા છે એક બે ત્રણ ચાર અને પાંચ હવે એક માળામાં કેટલા મણકા છે તે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એક માળામાં કેટલા મણકા દસ બે માળામાં કેટલા મણકા દસ ત્રણ માળામાં કેટલા મણકા દસ ચાર માળામાં કેટલા મણકા દસ અને પાંચ માળામાં કેટલા મણકા દસ તો દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ તો પાંચે માળામાં ભેગા થઈ અને કેટલા મણકા થયા પાંચડે મીંડે પચાસ તો આપણે ચોરસની અંદર પાંચડે મીંડે પચાસ એમ લખશું પાંચડે મીંડે પચાસ એમ લખશું કેળાની કિંમત કે સંખ્યા કેટલી થશે તો બાલ મિત્રો તમે પહેલાં ચોરસની અંદર જોઈ શકો છો એમાં એક કેળું આપેલું છે અને નીચે ચોરસમાં એક રૂપિયો આપેલું છે એટલે એ દર્શાવે છે કે એક કેળાની કિંમત એક રૂપિયો છે અને બાજુમાં તમે ચોરસમાં જોઈ શકો છો કેટલા કેળા છે એક બે અને ત્રણ તો ત્રણ કેળાની કિંમત કેટલી થશે તો નીચે ચોરસમાં એક કેળાની કિંમત એક રૂપિયો તો ત્રણ કેળાની કિંમત ત્રણ રૂપિયા થાય તો આપણે નીચે ચોરસમાં ત્રણ રૂપિયા એમ લખશું બાલમિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સંખ્યા શબ્દમાં લખો તો એક છોકરી છે એના હાથમાં કાર્ડ છે એમાં પંદર અંકમાં લખેલું છે એકડે પાછળે પંદર એને આપણે નીચે આપેલા ચોરસમાં શબ્દમાં લખવાનું છે પ મીંડું પ દરવાજાનો દ અને ર પંદર એ શબ્દમાં આપણે લખશું હવે બાજુમાં એક બીજું ચિત્ર છે તો એ નાનકડો બાબો એ એના હાથમાં એક કાર્ડ છે અને એમાં ચોવીસ એમ લખેલું છે કેટલા દશક છે તો આમાં કેટલા દશક છે એ ગણવાનું છે એક દસ એટલે દસ બે દસ એટલે વીસ તો અહીંયા સંખ્યા કેટલી આપી છે ચોવીસ અને ચાર છુટ્ટા છે એટલે કે એક દસ એટલે દસ બે દસ એટલે વીસ એટલે બે દશક અને ચાર છુટ્ટા છે તો આપણે આ પહેલાં ચોરસની અંદર બે દશક એમ લખવાનું છે બાલમિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક છોકરો છે એ બેસેલો છે અને એની બાજુમાં તેર એકડે તગડે તેર એ અંકમાં લખેલું છે બાજુમાં તમે જોઈ શકો છો કે એક બ્લેકબોર્ડ છે એમાં બગડે છગડે છવ્વીસ એમ અંકમાં લખેલું છે અને એની બાજુમાં એક છોકરી ઊભી છે નીચે લખ્યું છે કે મોટી સંખ્યા કઈ તો બાલ મિત્રો તેર અને છવ્વીસ એ બંનેમાં કઈ સંખ્યા મોટી છે તો તેર એટલે કે એક દશક અને ત્રણ એકમ એટલે તેર અને છવ્વીસ બે દશક અને છ એકમ જ્યારે તેર કરતાં છવ્વીસ મોટા છે એટલે આપણે અહીંયા આપેલા ચોરસની અંદર બગડે છગડે છવ્વીસ એમ બાલમિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં ચિત્રમાં કેટલી બકરીઓ છે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ બકરીઓ બેસેલી છે બાજુમાં બીજું ચિત્ર આપેલું છે તો એમાં કેટલી બકરીઓ છે એક બે અને ત્રણ ત્રણ બકરીઓ બેસેલી છે અને બે બકરીઓ ઊભી છે એટલે કે જાય છે તો નીચે ત્રીજું ચિત્ર આપેલું છે તો બાલ મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે નીચે કેટલી બકરી વધી એક બે અને ત્રણ કારણ કે બીજા ચિત્રની અંદર પાંચમાંથી બે બકરીઓ જતી રહે છે એટલે કેટલી બધી બકરીઓ તો ત્રીજા ચિત્રની અંદર બાલમિત્રો એક બે અને ત્રણ તો ત્રણ બકરીઓ બાકી રહે છે એ તમે ચિત્રમાં જોઈ શકો છો તો આ ઉપરથી તમને ખ્યાલ આવશે કે બાદ બાકી આ રીતે થઈ શકે છે કે પાંચમાંથી પાંચ બકરીમાંથી બે બકરીઓ જાય તો કેટલી બકરી વધી ત્રણ